જે પોતાના ધર્મને છોડી દે, ધર્મેણ હિના પશુ ભી સમાના, એમાં ને પશુમાં પછી કોઈ ફરક નથી, બાકીના ચાર ગુણો તો સરખા જ છે.
આપણે બેઠા હોઈએ ત્યાં સ્વયં આવીને આપણને પાવન કરે છે. અને જ્યાં કંઈ એનો તરસ્યો દેખાય, આજે મહેતા પરિવારને તરસ લાગે તો સ્વયં ઘરના આંગણે આવીને એને પાવન કરી રહી છે. ગંગાજીમાં નાવા જઈએ, પગ લપસે ને ડૂબવાનો ભય ખરો, તરતા ના આવડતો હોય તો ડૂબીને મૃત્યુ થાય. પણ કૃષ્ણ કથાની ગંગા એવી છે, એવા ડૂબીએ કે બહાર નીકળવાનું મન ન થાય, અને જે જેટલો અંદર વધારે ડૂબે એટલો જ ભવસાગરને સરળતાથી પાર તરી જાય. આજે જ્યારે સામે ચાલીને કૃષ્ણ કથાની ગંગા આપણને પાવન કરવા પધારી છે, ત્યારે આકંઠ આપણે સૌ એમાં નિમજ્જન કરીએ. અને શ્રીમદ ભાગવતજીનો સત્સંગ એ તો જંગમ તીર્થ કહેવાય છે. માણસ તીર્થોમાં નાવા જાય, અનેક માણસો તીર્થોમાં નાય, પોતાના પાપ ધોવે. તીર્થો મલિન થાય તો જ્યાં પ્રભુની કથા ચાલી રહી હોય બધા તીર્થો પોતાના મહાત્મ્ય સાથે પ્રગટ થાય. પ્રભુની કથા શ્રવણ કરે તીર્થો પણ પવિત્ર બને છે અને તીર્થત્વ પ્રાપ્ત થાય છે. તત્ર એવ ગંગા યમુના ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતિ તત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. સુરદાસજી કહે છે, હરિ 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 સુમિરિન કરો, હરિ ચરણારવિંદ ઉર્ધરો, હરિ કી કથા જબ હોઈ જહાં ગંગા હો ચલી આવે તહાં, યમુના સિંધુ સરસ્વતી આવે ગોદાવરી વિલંબ ન લાવે, સર્વ તીર્થ કો વાસા તહાં સુર હરિ કથા હોય જહાં. બધા તીર્થો એના મહાત્મ્ય સાથે અહીંયા પ્રગટ થાય, એટલા કથા તીર્થ એવું છે બધા તીર્થોની પ્રાપ્તિ અહીંયા થઈ જાય. અને કલિયુગમાં આજે માણસ ખૂબ જ અશાંત થયો છે. તમે જુઓ, પોતે અનુભવ કરી શકો, અહીંયા જેવી શાંતિ છે એવી જગતમાં બહાર ક્યાંય મળે ખરા? શાંતિની શોધમાં માણસ આજે ચારે બાજુ દોડી રહ્યો છે. કોઈને તમે પૂછો, આ મહેનત કરે છે, આ બધું તું કરે છે, આટલું કામ શેના માટે? કે સુખ અને શાંતિ મળે એના માટે. પણ મજાની વાત એ કે શાંતિની ખોજમાં જ માણસ આજે સૌથી વધારે અશાંત બની ગયો. સાચું સુખ શેમાં છે માણસને ખબર નથી. જેને સુખ માને છે એ ક્યારે ને ક્યારે દુઃખદાયી પણ થાય. કોઈને ગાડીમાં સુખ મળતું હોય, નવી નવી ગાડીનો શોખ હોય, પણ એ ગાડી જ્યારે મેન્ટેનન્સ દેવા લાગે ત્યારે દુઃખદાયી બની જાય. માણસ પછી એને કાઢી નાખે, વેચી દે. કોઈ માણસને ઘરમાં સુખ મળતું હોય, ઘર જૂનું થઈ જાય, ખર્ચાળ બને, તો એ પણ માણસને દુઃખદાયી બને. સાચું સુખ ક્યાં છે માણસને ખબર નથી. તમે કોઈ મોટા માણસની શ્રદ્ધાંજલિ સભામાં ગયા હશો, એની પાછળ લોકો જ્યારે પોતાનો અહોભાવ પ્રગટ કરતા હોય, કોઈને એવું કહેતા ક્યારે સાંભળ્યા કે હે પ્રભુ, પેલા ભાઈને મોબાઈલ ફોન બહુ પસંદ હતો, ડ્યુઅલ સિમ વાળો સારા કેમેરા વાળો મોબાઈલ ત્યાં એમને આપજો. હે પ્રભુ, પેલા ભાઈને ગાડી બહુ પસંદ હતી, એક સારી મર્સિડીઝ કાર એને આપજો. કોઈને કહેતા સાંભળ્યા? લોકો શું કહેતા હોય? હા, એ પ્રભુ જ્યાં હોય ત્યાંની આત્માને શું આપજો? શાંતિ આપજો. કારણ કે શાંતિ એ જ સાચું સુખ છે, એનાથી મોટું કોઈ સુખ નથી. તમારી પાસે કરોડો અબજો રૂપિયા હોય, બધા ભૌતિક સાધનો હોય, પણ મન જો અશાંત હોય કોઈ સુખ કામ લાગતું નથી.
અને મનમાં શાંતિ હોય એનાથી મોટું કોઈ સુખ નથી. આ શાંતિ ક્યાં મળે? ભગવાને પોતે આજ્ઞા કરી, તમે એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત પ્રસાદાત પરમ શાંતિ. હે અર્જુન, તમારા ચરણનો આશ્રય કરી લે, મને શરણાગત બની જા, મારા શરણમાં આવ્યા પછી તને પરમ સુખ અને શાંતિનો અનુભવ થશે. અને શ્રીમદ ભાગવતજીની કથા એ પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચવાનું માધ્યમ છે. આ કથા આપણને પ્રભુના ચરણ સુધી પહોંચાડનારી છે. અને એટલા માટે જેમાં પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. અને સંસારમાં જુદા જુદા રસો તો આપણને મળે, ક્યારેક સંબંધોમાં કડવાટ આવે તો કડવો રસ મળે, ક્યારેક કોઈ વ્યક્તિનો સ્વભાવ બહુ તીખો હોય તીખા રસનો અનુભવ થાય, ક્યારેક કંઈક ખારાશ પણ મળે. જુદા જુદા સ્વાદ જુદા જુદા રસ સંસારમાં મળે. પણ શ્રીમદ ભાગવત એવું છે કે માં કેવલ અને કેવલ મધુરતા છે, મીઠા રસથી ભરેલું છે. અને સ્વર્ગના દ્વાર પર ઉગેલું કલ્પવૃક્ષ અને એ કલ્પવૃક્ષ પર ઉગેલું ગલિત એટલે કેવલ રસથી ભરેલું ફળ એટલે શ્રીમદ ભાગવત છે, જે મધુર રસનો મહાસાગર છે. અને એવું ના માનશો કે આપણે મનુષ્ય કેવલ ભાગવત સાંભળીએ છીએ, આપણા પર એની અસર થાય. આ ભાગવતની કથા એવી છે, જડ ચેતન બધા પર એની અસર થાય છે. આ વૃક્ષો પણ સામે ઉભા છે, એ ત્યાં પણ કથા સાંભળી રહ્યા હશે, તો કદાચ આ વૃક્ષની યોનિમાંથી એનો પણ છુટકારો થઈ જશે. એક કથાનું જ્યારે આયોજન થાય, મનુષ્ય જ્યારે એકાગ્રતાપૂર્વક શ્રોતા બનીને સાંભળે, એની સાથે અસંખ્ય પશુ પક્ષીઓ પણ આસપાસમાં હોય, આ વૃક્ષ વનસ્પતિ પણ આસપાસમાં રહીને શ્રવણ કરતા હોય, એવા અનેક જીવોને એ યોનિમાંથી મુક્તિ મળી જાય છે. પ્રસંગ આવે છે, એકવાર શ્રી ગુસાઈજી કોઈ એક ગામમાં પધાર્યા હતા. એક વૃક્ષના ચોતરા પર બિરાજી પ્રાતઃકાલે સંધ્યાવંદન કરી રહ્યા હતા. એક પ્રવાસી રાહગીર ત્યાંથી પસાર થયો. સંધ્યાવંદન કરી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા, સાક્ષાત કૃષ્ણના દર્શન થયા, ભગવત સ્વરૂપની પ્રતીતિ થઈ. વિચાર્યું, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો સાક્ષાત ઈશ્વર છે, હું એમના શરણમાં જાઉં. વિનંતી કરી, કૃપાનાથ મને શરણમાં લો. શ્રી ગુસાઈજીએ જીવને બ્રહ્મ સંબંધ આપ્યો, પ્રભુની સાથે જીવનું વરણ થયું. પૂછ્યું, હવે મારું કર્તવ્ય શું? સામાન્ય મનુષ્યમાંથી આપણે જ્યારે વૈષ્ણવ થઈએ ત્યારે આપણું જીવન કર્તવ્ય બધું બદલાય છે, એક અલૌકિક પ્રાપ્તિના માર્ગે આપણું પ્રસ્થાન શરૂ થાય છે. પહેલાના સમયમાં તો વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈને જિજ્ઞાસાથી પૂછતા હતા, અથવા તો ધર્મ જિજ્ઞાસા, હવે મારું કર્તવ્ય શું, હવે મારી જવાબદારી શું. આજે તો આપણને ઘરના વડીલો પરાણે કહે કે ના, બ્રહ્મ સંબંધ લેવો જોઈએ, કંઠી બંધાવી પડે એટલે બંધાવી લઈએ. પછી એનાથી આગળ આપણને કોઈ સમજણ પણ હોતી નથી. શ્રી ગુસાઈજીને પૂછ્યું, ત્યારે આપે આજ્ઞા કરી, તમારાથી વધારે બીજું કંઈ નહીં બને,
પણ દરરોજ શ્રીમદ ભાગવતજીનો સત્સંગ વૈષ્ણવની સાથે કરજો. ઉપદેશ આપી શ્રી ગુસાઈજી ત્યાંથી પધાર્યા. પેલો વિચારે કે હું તો અહીં જ રહું છું અને હું જાણું ત્યાં સુધી આસપાસના ગામમાં એવો કોઈ વૈષ્ણવ નથી. મારા ગુરુએ મને વૈષ્ણવની સાથે ભાગવતજીનો સત્સંગ કરવાની આજ્ઞા કરી છે, એવું વૈષ્ણવ ક્યાં શોધું? પછી વિચાર્યું કે જે વૃક્ષની છત્રછાયામાં શ્રી ગુસાઈજી બિરાજી રહ્યા હતા અને વૃક્ષો એ તો વૈષ્ણવનું સ્વરૂપ છે, કારણ કે પરોપકાર ધર્મના આચાર્ય છે. એ વૃક્ષથી મોટો બીજો વૈષ્ણવ કયો? અને વૃક્ષમાં જ વૈષ્ણવનો ભાવ વિચારી દરરોજ પેલો વૃક્ષની સામે બેસે અને શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરે. ભાગવતજીનો પ્રભાવ તમે જુઓ. કેટલાય સમય પછી એ જ માર્ગેથી શ્રી ગુસાઈજી પાછા પધારી રહ્યા હતા. દૂરથી પધારી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા, વૃક્ષની એક એક ડાળીઓ નમવા લાગી, માનો શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કરવા આતુર બની રહી હોય. અને જ્યાં શ્રી ગુસાઈજી નજીક પધાર્યા એ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયો, શ્રી ગુસાઈજીના ચરણોમાં પડીને સાષ્ટાંગ દંડવત કર્યા. વિચારો કે ભાગવતનું શ્રવણ કરી જડ એવો વૃક્ષ પણ જો પ્રભુને નમી શકે તો વૈષ્ણવ એનું શ્રવણ કરીને પ્રભુને ગમી ના શકે. આપણને પ્રભુના પ્રિય પાત્ર બનાવે છે. એનું કારણ શુદ્ધ હૃદયથી જે ભાગવતજીનું શ્રવણ કરે એના કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધા જ વિકારો દૂર થાય છે. અને જીવ જ્યારે શુદ્ધ થાય પાત્ર બને પ્રભુને પણ પ્રિય થાય છે, એવું આ શ્રીમદ ભાગવત છે. વ્યાસજીએ સમાધિ ભાષામાં ભાગવતજીની રચના કરી. જો એવું વિલક્ષણ તત્વ છે, પ્રભુના અવતારો પણ એના માટે પરિશ્રમ લીધો છે. આ ભાગવતજી માટે ભગવાને અનેક અવતાર ધારણ કર્યા છે. ભાગવતના મૂળ વક્તા ભગવાન સ્વયં સૌથી પહેલા ભગવાને 4 શ્લોકો વાળું ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું. બ્રહ્માજીએ નારદજીને સંભળાવ્યું. નારદજીએ વ્યાસજીને ઉપદેશ આપ્યો. વ્યાસજી સમાધિમાં બેઠા પ્રભુની લીલાઓનો અનુભવ થયો અને 18,000 શ્લોકોમાં એનો વિસ્તાર કર્યો. જો બ્રહ્માજી ભગવાનના ગુણાવતાર છે, નારદજી આવેશાવતાર છે, વ્યાસજી જ્ઞાનાવતાર છે અને વ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવ્યું, એ પણ ભગવાન રુદ્રના અવતાર છે. આટલા અવતારોમાં તો પરિશ્રમ કર્યો પણ પ્રભુએ સ્વયં વિચાર કર્યો કે ભાગવતમાં જે મારી લીલાઓ છે અત્યંત ગૂઢ છે, સામાન્ય જીવોની સમજમાં નહીં આવે. એ લીલારસને પ્રગટ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર વદનાવતાર વૈશ્વાનરગ્નિ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી ભૂતલ પર પ્રગટ થયા. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક સમ અને શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. શ્રી મહાપ્રભુજીએ ભાગવત રૂપી અમૃતના મહાસાગરનું મંથન કર્યું. એમાં રહેલા ભગવાનના ગૂઢ રહસ્યોને પ્રગટ કરી અને લીલારસ શ્રી વલ્લભે પ્રગટ કર્યો છે. વ્યાસજીને સમાધિમાં અનુભવ થયો, એમણે લીલાની રચના કરી અને સુખદેવજીએ કથા કરી. પણ પ્રભુએ લીલાઓ શા માટે કરી? એ લીલાઓ કરવા પાછળનો હેતુ શું છે? જો 3 વસ્તુ હોય, ક્રિયા, કર્મ અને લીલા, આમ તેમ આપણે આંટા માર્યા, અહીં ત્યાં જોયું, હાથ પગ હલાવ્યા, એ બધી ક્રિયાઓ થઈ, એનું કોઈ પરિણામ ના હોય. બીજું કર્મ, જે આપણને બંધનમાં બાંધે અને પાપ કે પુણ્યના રૂપમાં એનું ફળ ભોગવવું પડે,
સુખ અને દુઃખ એ કર્મના ફળ છે. જ્યારે ભગવાન કરે તે લીલા કહેવાય છે, કારણ કે પ્રભુની પ્રત્યેક લીલાઓ એ ભક્તને આનંદનું દાન દેવા માટે, ભક્તના ઉદ્ધાર માટે, ભક્તની રક્ષા કરવા માટે હોય છે. પોતાની લીલાઓ દ્વારા પ્રભુ પોતાના ભક્તોને પરમ સુખ આપે છે. એટલે લીલાઓ પ્રભુએ શા માટે કરી એ રહસ્ય એ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ પ્રગટ કર્યું છે. અને એટલા માટે આ ભાગવતજીની લીલા રસનું જો કોઈ આસ્વાદન જગતને કરાવી શકે તો શ્રી વલ્લભ સિવાય બીજું કોણ કરાવી શકે. એ પ્રસંગ આવે છે કે સમયમાં પદ્મનાભદાસજી ભાગવતજીના જ્ઞાતા હતા, આખું ભાગવત કંઠસ્થ અને સારા વક્તા પણ હતા. એક વાર કથા કરી રહ્યા હતા અને શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. પ્રસંગ પૂરો થયો, શ્રી વલ્લભે આજ્ઞા કરી, પદ્મનાભદાસ તમે બહુ સુંદર વક્તા છો, પ્રસંગને થોડો વિસ્તારથી સમજાવો. એમણે વિસ્તાર કર્યો, હજી થોડું વધારે લીલારસ પ્રગટ કરો, વધારે વિસ્તાર કર્યો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી ઓર કચું ભાવ પ્રકાશ કરો. ત્યારે પદ્મનાભ દાસે હાથ જોડીને કહ્યું, મહારાજ જો સુખને કહીશો મેને કહી, સુખદેવજી કહ્યું એ બધું મેં કહી દીધું, આનાથી વધારે હવે લીલા છે જ નહીં, અને હોય તો તમે સમજાવો. એમ કહી પદ્મનાભ દાસ તો વ્યાસપીઠ પરથી ઉતરી શ્રોતા બનીને બેસી ગયા. જ્યાં શ્રી મહાપ્રભુજી આ પાસન પર બિરાજ્યા, શ્રી વલ્લભના મુખારવિંદમાંથી કથારસનું વર્ષણ થવા લાગ્યું. એક કલાક થઈ, બે કલાક થઈ, ત્રણ કલાક થઈ, જેમ જેમ શ્રી વલ્લભના મુખારવિંદમાંથી વાક સુધા વરસતી જાય તેમ તેમ પદ્મનાભદાસ વધારે ને વધારે નીચે નમતા જાય. અને એક સમય એવો આવ્યો કે જમીન પર સાષ્ટાંગ પોડીને દંડવત કર્યા. કોઈ વૈષ્ણવે પૂછ્યું, કેમ પદ્મનાભદાસ, તમે તો કહેતા હતા જો સુખને કહીશો મેને કહી તો આ બધું ક્યાંથી પ્રગટ થયું? ત્યારે કે હું તો હજી પણ એ જ કહું છું કે સુખદેવજી કહ્યું એ બધું મેં કહી દીધું, પણ જ્યાં સ્વયં ઠાકોરજી પોતે જ બિરાજી પોતાના મુખારવિંદથી પોતાની લીલાનું વર્ણન કરે તો એનો પાર કોણ પામી શકે? શ્રી વલ્લભ એ તો સ્વયં પ્રભુના વદના અવતાર છે. અને ભાગવતજીની લીલા જે શ્રી વલ્લભ પ્રગટાવી શકે, જગતમાં બીજું કોણ પ્રગટાવી શકે? તો શ્રી વલ્લભના ચરણારવિંદમાં આપણે વિનંતી કરીએ કે મારા માધ્યમથી આપ સૌના પર જે કંઈ કૃપા કરવા માંગતા હોય, મારા હૃદયમાં બિરાજીને શબ્દ સ્વરૂપે પણ સ્વયં શ્રી વલ્લભ પ્રગટ થાય, અને આપ સૌના હૃદયમાં પણ એ લીલાઓનો ભાવ પ્રકાશ પણ સ્વયં શ્રી વલ્લભ કરે. શ્રી વલ્લભના ચરણારવિંદમાં આપણે સૌ વિનંતી કરીએ. એનું કારણ, મનુષ્યનો દેહ મળ્યો છે, વૈષ્ણવ કુળમાં અવતાર મળ્યો છે. શ્રી હરિરાય ચરણ જન્મ વૈફલ્ય નિરૂપાષ્ટકમાં બહુ સુંદર આજ્ઞા કરે છે, વૈષ્ણવ થયો ને છતાંય નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નારાધે રાધિકા નાથો વૃથા તજ્જન્મ ભૂતલે. વૈષ્ણવ થઈને જેણે શ્રી વલ્લભાધીશના ચરણકમલનો આશ્રય કર્યો નથી, જેણે શ્રી મહાપ્રભુજીની ભાગવતજીની ટીકા સુબોધિનીજીનું શ્રવણ કર્યું નથી, અને જેણે રાધિકાના નાથ પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું આરાધન કર્યું નથી, એનો વૃથા તજ્જન્મ ભૂતલે, આ ભૂતલ પર જન્મ લેવો જ મારો વૃથા છે. શ્રી વલ્લભની કૃપાથી એ કંઈક ભાવ પ્રકાશ આપણા હૃદયમાં થાય,
ભાગવતજીના ત્રણ સ્વરૂપ છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક સ્વરૂપ એટલે આપણે જે દ્રષ્ટિથી જોઈ શકીએ, આધ્યાત્મિક જેનો અનુભવ કરી શકાય, એમાં રહેલા ગુણ, એમનું સામર્થ્ય આધ્યાત્મિક સ્વરૂપ, અને આધિદૈવિક એટલે મૂળ જે લીલાનું સ્વરૂપ, એમ આપણી સામે ગ્રંથ સ્વરૂપે, પોથીજી સ્વરૂપે બિરાજે છે એ ભાગવતજીનું આધિભૌતિક સ્વરૂપ. આધ્યાત્મિક સ્વરૂપ એટલે એમાં રહેલા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સકલ વેદાર્થ. અને આધિદૈવિક સ્વરૂપ એટલે દ્વાદશાંગો વૈ પુરુષ, સાક્ષાત ગોવર્ધનોદ્ધરણ શ્રીનાથજી બાબાનું વાંગ્મય સ્વરૂપ. અને એટલા માટે તો ભાગવતજીની પોથીના એક એક પત્ર છૂટા હોય છે. ભાગવતજી ક્યારેય બીજા ગ્રંથોની જેમ, પુસ્તકોની જેમ એ બંધાતા નથી, કારણ કે ભગવાન સ્વતંત્ર છે, ભગવાન પણ કોઈનાથી બંધાતા નથી. અને પ્રભુનું જ વાંગ્મય સ્વરૂપ છે. ભાગવત શાસ્ત્રનો અર્થ સમજાવ્યો, ભાતિ સર્વેષુ વેદેષુ ગતિર્યસ્ય દુરત્યયા વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વમ પરમ હિ યોગિનામ. ચાર અક્ષર છે ભાગવત, એક એક અક્ષરનું વિશિષ્ટ મહત્વ છે. ભા દીપ્તવ ધાતુ છે. ભા અક્ષરથી આપણા જીવનમાં જ્ઞાનની ચેતના પ્રગટાવે છે અને જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે છે. ગ શબ્દ ગતિવાચક છે. આખો જીવન આપણે લૌકિક સંસારમાં દોડ્યા, ભટક્યા, લોકોના કામ કરવા માટે પોતાની જાત ઘસી નાખી, અને છતાંય કઈ સાર ન નીકળે એનું નામ સંસાર. ત્યારે આપણી એ લૌકિક ગતિ અટકાવી અને આપણી ગતિ પ્રભુની તરફ કરાવનારું આ શાસ્ત્ર છે. વ ત્રીજો અક્ષર વ ભાગવતજીની વરિષ્ઠતાનું સૂચન કરે છે. જગતમાં જેટલા શાસ્ત્રો ગ્રંથો છે એ બધામાં સૌથી વરિષ્ઠ શ્રીમદ ભાગવત છે. પ્રસંગ આવે છે, સુખદેવજીના મુખથી કથા શ્રવણ કરી પરીક્ષિતનો ઉદ્ધાર થયો. બ્રહ્માજી વિચાર્યું કે આ ભાગવતમાં એવું શું છે કે સાત દિવસમાં પરીક્ષિતનો ઉદ્ધાર થઈ ગયો. શાસ્ત્ર કહે છે કે સામાન્ય રીતે રાત્રે